નમસ્કાર, આઈસીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિષય છે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. તો જોઈએ ચર્ચામાં શા માટે. તાજેતરમાં રિઝર્વ બેંક દ્વારા NEFTની સુવિધાને 24 કલાક માટે કાર્યરત કરવામાં આવી છે. ઉપરાંત RBIએ બેંકોને જણાવ્યું છે કે બચત ખાતું ધરાવતા લોકો પાસેથી ઓનલાઈન NEFT કરવા માટે કોઈ ચાર્જ લેવો નહીં. હવે જોઈએ NEFT વિશે. NEFT એટલે કે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર એક રાષ્ટ્રવ્યાપી ઇલેક્ટ્રોનિક નાણાં વિનિમય પ્રણાલી છે. NEFTની શરૂઆત વર્ષ 2005માં કરવામાં આવી હતી. NEFTનું નિયમન RBI દ્વારા કરવામાં આવે છે. NEFT દ્વારા વિનિમય થતા નાણાંઓ પર કોઈ ન્યૂનતમ કે મહત્તમ મર્યાદા હોતી નથી. NEFT એ RTGS કરતાં અલગ પદ્ધતિ છે. RTGSનું પૂરું નામ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ છે. RTGS પદ્ધતિમાં રિયલ ટાઈમમાં અને સતત રીતે નાણાંનો વિનિમય થાય છે. ઉપરાંત RTGSમાં ઓછામાં ઓછા 2 લાખ રૂપિયાનું વિનિમય કરવું પડે છે. RTGSમાં વિનિમય માટેની કોઈ મહત્તમ મર્યાદા નથી. હવે જોઈએ RBI વિશે. RBI એ ભારતીય કેન્દ્રીય બેંક છે. તેની સ્થાપના 1 એપ્રિલ 1935માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ 1934 હેઠળ કરવામાં આવી હતી. RBIનું વડું મથક મુંબઈમાં આવેલું છે. વર્ષ 1949 સુધી RBI એ ખાનગી માલિકી ધરાવતી હતી, પરંતુ 1949માં તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. આથી હવે RBIની સંપૂર્ણ માલિકી ભારત સરકારની છે. RBI એ ભારતીય ચલણી નોટોના પ્રિન્ટિંગનું કાર્ય કરે છે તથા ભારતીય ચલણના જથ્થાનું નિયમન પણ કરે છે. ઉપરાંત RBIએ ભારતની સંપૂર્ણ બેંક વ્યવસ્થાનું સંચાલન કરવાનું પણ કાર્ય કરે છે. RBI દ્વારા 3 રિપોર્ટ જાહેર કરવામાં આવે છે. ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ, મોનેટરી પોલિસી રિપોર્ટ, રિપોર્ટ ઓન ફાઇનાન્શિયલ રિવ્યૂ. RBIના માળખામાં 1 ગવર્નર અને મહત્તમ 4 ડેપ્યુટી ગવર્નરનો સમાવેશ થાય છે. RBIના વર્તમાન ગવર્નર શ્રી શક્તિકાંત દાસ છે. કરંટ અફેર્સની વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો.